હું પરસોત્તમભાઈ છીતપરા, ગામ જામકા, તાલુકો જિલ્લો જૂનાગઢ, ગુજરાત. મનસુખભાઈ સુવાગિયાની પ્રેરણાથી 2004માં અમને પ્રેરણા મળી હતી કે ગાય આધારિત કૃષિ, તો ગાય આધારિત કૃષિનું પરિણામ સારું ઉત્પાદન તો થાય છે, પણ જે ચેકડેમો અને મોટા તળાવો બાંધવાથી જે પાણી જળરક્ષાનું જે કામ થાય છે તે આપ અત્યારે હું આપને એક સંદેશો આપવા માગું છું કે મારી બાજુના જે ખેડૂત છે એ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાની ખેતી કરે છે. જ્યારે મારા આપ મારું ખેતર છે કે જેમાં હું 15 વર્ષથી ગાય આધારિત ખેતી કરું છું, તો આ ગાય આધારિત આપને એવું લાગશે કે આ ખેતરની અંદર વરસાદ પડ્યા પછીનું જે પાણી છે એ બધું જ પાણી 50% જેવું જમીનમાં જઈ અને બાકીનું બધું પાણી આવી રીતે ભેગું થઈ નદી નાળા તળાવમાં આવી રીતે ચાલ્યું જાય છે, જે આપ જોઈ શકો છો. જ્યારે ગાય આધારિત ખેતીનું ખેતર છે તો એમાં તમને એવું લાગશે કે અહીંયા વરસાદ પડ્યો જ નથી. આગલા વર્ષનું પણ મારો એવો અભિપ્રાય છે કે કન્ટિન્યુ 5 ઇંચ એકસાથે વરસાદ પડી જાય અને આજુબાજુના ખેતરોમાંથી પાણી આવી જ રીતે વહી અને બહાર વહ્યું જાય, અને આ 1/2 કલાક પહેલાંની સ્થિતિ છે કે વરસાદ રોકાઈ ગયો છે અને આ પાણી અત્યારે જમીનમાં જવાને બદલે નદી નાળામાં અહીંથી વહીને વહ્યું જાય છે, જ્યારે આ ખેતરનું પાણી છે એ સ્વયં જમીનમાં જાય છે. જમીનની અંદર હવે વરસાદ જતો રહીએ તો પણ આ જે ગાય આધારિત કૃષિની જે જમીન છે એમાં ભેજ ટકી રહ્યા છે, પાણી જમીનની અંદર ખૂબ ગયું છે, તો 15 થી 20 દિવસ તેમાં પાણીની જરૂરિયાત રહેતી નથી. આ ખેતરોમાં જે ટ્રેક્ટરો ચલાવીને કડક થઈ ગયા છે જેનું પાણી વહીને વહ્યું જાય છે, તો એ પણ પાણી બધું નદીમાં જવાથી એ પાકને પણ અઠવાડિયામાં પિયતની જરૂરિયાત પડે છે. ગાય આધારિત ખેતીને 15 દિવસ પડતી નથી, જે આપ જોઈ રહ્યા છો. હું પરસોત્તમ સિદ્ધેપરા, ગામ જામકા, તાલુકો જિલ્લો જૂનાગઢ.